નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર ત્રણ પાઠનું નામ આપણે હતું રેસાથી કાપડ સુધી તેમાં આપણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી તમે વનસ્પતિ રેસા અને પ્રાણી જ રેસા તેની આપણે વાત કરી પહેલાં વિડીયોની અંદર ત્યાર પછી આપણે ઊનના વિવિધ ચોપાનની વાત કરી છ ચોપાન હતા ત્યાર પછી આજે આપણે વાત કરીશું રેશમ કે રેશમ જે છે કેવી રીતે બનાવવામાં આવે છે બરાબર શેમાંથી મળે છે તેના વિશે આપણે વાત કરીશું તો જોઈએ આપણે રેશમ અહીંયા તમે જોઈ શકો છો કે રેશમ બનાવવાની જે ક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે શેરીકલ્ચર કહેવામાં આવે છે તો આ તમે યાદ રાખવાનું કે રેશમ બનાવવાની જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય સેરીકલ્ચર કહેવામાં આવે છે રેશમના કીડાનો ઉસેર અને સંવર્ધન કરી રેશમના કીડાનો ઉછેર અને સંવર્ધન કરી રેશમના રેસા મેળવવામાં આવે છે એટલે કે જે રેશમના કીડા જે હોય છે એનો ઉછેર કરવામાં આવે છે પછી એનું રક્ષણ કરી અને પછી એમાંથી શું બનાવવામાં આવે છે રેશમ આપણને મેળવવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે માદા રેશમના કીડાએ મુકેલ ઈંડામાંથી ડીંભ નીકળે છે આ જે માદા રેશમનો કીડો છે એ શું કરે છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં ઈંડા મૂકે છે બરાબર અને પછી એમાંથી શું નીકળે છે ડીમ્બ નીકળે છે એને શું કહેવામાં આવે છે રેશમનો કીડો અને બીજું નામ શું છે કેટર પીલર કહેવામાં આવે છે બરાબર ત્યાર પછી તમે જુઓ કે આ કીડો પોતાની આસપાસ માળું રસે એટલે કે ઝાડું રસે છે અહીંયા તમે જોઈ શકો છો કે કીડાની આજુબાજુમાં તમને આપણે કેમ કરોળિયો ઝાળું બનાવે એવી રીતે તમને અહીંયા ઝાડું જોવા મળશે તો એ તમે અને વધારે બારી તમે જુઓ તો એનો જે ભાગ હોય છે તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારના એટલે કે અંગ્રેજી આઠડા આકારના ફેરવ ફેરવતા ફેરવતા પ્રોટીનના તાતણાઓનો સ્ત્રાવ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે એનું જે માથાનો ભાગ જે છે એ અંગ્રેજી આઠડા આકારમાં ફેરવતા ફેરવતા શું કરે છે પ્રોટીનના તાતણાનો સ્ત્રાવ કરે છે એટલે કે એ જે છે એ સ્ત્રાવ બહાર કાઢે છે પ્રોટીન પ્રોટીન સ્વરૂપે તે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે જે પ્રોટીન સ્વરૂપે તાતણાનો સ્ત્રાવ કરે છે એના ઉપર જ્યારે હવાનો સંપર્ક થાય એટલે કે હવા આવે છે ત્યારે એનું શેમાં રૂપાંતર થઈ જાય છે તાતણાની અંદર થઈ જાય એટલે રેશમના તારમાં બની જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ તારથી તે પોતાને ઢાંકી પીપામાં પરાવર્તિત થાય છે બરાબર અહીંયા આપણે પહેલો ભાગ જોયો હતો તમે કે ઈંડામાંથી ડીંભ બનવું ડીંભમાંથી અહીંયા તમે જોઈ શકો આખું જાડું બનાવે છે પછી પ્રોટીનનો સ્ત્રાવ કરે છે એનું તાતણામાં રૂપાંતર કરે છે ત્યાર બધી ત્યાર પછી તમે જુઓ તો એ શું કરે છે પોતાનું આખું શરીર શું ઢાંકી દે શેમાં ફેરવે છે પ્યુપા બનાવે છે તમે તમે જોઈ શકો છો અહીંયા જે આખી ઈયળ સ્વરૂપે હતી બરોબર રેશમનો કીડો એ અહીંયા તમે જોઈ શકો આખું શું કર્યું છે એના શરીરને ઢાંકી દીધું એને શું કહેવાય પ્યુપા કહેવામાં આવે છે પ્યુપાને ઢાંકતા આ આવરણને કોસેટો કહેવામાં આવે શું કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્યુપાને ઢાંકતા આ આવરણને કોસેટો કહે છે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો વિશેષ કે કોસેટોમાં વિકાસ પામી તે પતંગિયામાં રૂપાંતરિત થાય છે કોસેટોમાંથી પછી શેમાં રૂપાંતર થઈ જાય છે એનું પતંગિયાની અંદર આ આખું એનું શું હતું જીવનચક્ર હતું ત્યારબાદ કોસેટોના આ તાતણા રેશમના તાતણા છે અહીંયા જે સંપૂર્ણ રીતે કોસેટો બની જાય પછી એના જે તાર વધે એને શું કહેવાય રેશમના તાતણા કહેવામાં આવે છે ત્યાર પછી એમાંથી તાતણા બનાવીને એમાં શું બનાવવામાં આવે છે કાપડ બનાવવામાં આવે છે એટલે આ આંખોનું શું હતું જીવનચક્ર હતું કે ભાઈ રેશમનો કીડો માદા રેશમનો કીડો એમાંથી ઈંડા મૂકે એમાંથી ડી નીકળે એને આપણે ચટરપીલર કહેવાય ત્યાર પછી જાળું રસે પ્રોટીનનો સ્ત્રાવ કરે અને ત્યાર પછી હવાના સંપર્કમાં આવેલા એનું તારમાં રૂપાંતર થાય પોતાના શરીરને ઢાંકી દેવું એને પીપા કહેવાય અને પીપા પછી એનું કોસેટોમાં રૂપાંતર થાય છે અને પતંગિયામાં ફેરવાય છે આખી જે સંપૂર્ણ ક્રિયા છે એના દ્વારા આપણને રેશમનો તાતણા મળે છે અને રેશમના તાતણામાંથી આપણે સરસ મજાનું રેશમનું કાપડ બનાવી શકીએ અને પછી આપણે તેના કપડાં પહેરી શકીએ છીએ હવે આપણે અહીંયા તમે જુઓ કે જુદા જુદા રેશમના કીડા બરચટપણું સુવાળા એટલે કે નરમપણું ચમક વગેરેમાં અલગ અલગ હોય તેવા તેવા તાર આપે છે એટલે અહીંયા તમે તમે જોઈ શકો કે તમને વિવિધ વિવિધ પ્રકાર આપેલા છે પહેલું તમને આપેલું છે ટસર સિલ્ક આ રેશમના પ્રકાર છે ટસર સિલ્ક નામનું કાપડ હોય મુગા સિલ્ક હોય અને કોસા સિલ્ક આવા તાતના અલગ અલગ પ્રકારના છે તો એમાંથી અલગ અલગ પ્રકારના રેશમના કાપડ પણ બનાવવામાં આવે છે જે તમારે ખાસ પ્રકાર યાદ રાખવાના છે કેવું છે ટસર સિલ્ક મુગા સિલ્ક અને કોસા સિલ્ક અહીંયા તમે જોઈ શકો કે તમને રેશમના કીડાને એના આકારમાં પણ તમને વિવિધતા જોવા મળશે ત્યાર પછી આપણે તમે અહીંયા જુઓ કે ભાઈ મલબેરી રેશમનો કીડો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ જે છે એ મલબેરી રેશમનો કીડો છે એનો કાર્ય શું છે તો કે મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતા રેશમના તાર આપે છે કેવા તાર છે મુલાયમ એટલે કે હાવ સ્મૂથ હોય પછી ચમકદાર એટલે ખૂબ જ ચમકતા હોય છે અને લચકપણું ધરાવતા રેશમના તાર હોય છે આપણે તમે તમે અડો તો આપણો હાથ કેવો જાય સરકી જાય છે એવા એના તાર હોય છે એમાંથી સરસ મજાના પછી આપણે કપડાઓ પહેરીએ છીએ જે તમે જોઈ શકો છો કે તમે દૂર હોવો તો પણ તમારા કપડાં જે છે એ કેવા હોય ચમકતા હોય છે એ મલબેરી રેશમના કીડામાંથી જે તાર આપને તાર મળ્યા છે એમાંથી કાપડ બનાવવામાં આવે છે ત્યાર પછી તમે જુઓ તો કે રેશમના કીડાનો ઉસેર ને રેશમ કાપડ મેળવું રેશમના કીડાનો ઉસેર કરી રેશમનું કાપડ મેળવવામાં આવે છે એ ભારતનો પ્રાચીન ઉદ્યોગ છે આપણા ભારત દેશની અંદર જે જૂના સમયથી આ ઉદ્યોગ ચાલ્યો આવે છે પછી અહીંયા તમે જુઓ કે રેશમના કીડાનું પાલન એ સમજતા પહેલાં તમને રેશમના કીડો જે છે એની શરૂઆત ક્યાંથી થઈ બરાબર તો ચીનની અંદર જે મહારાજા હતા અને એમની જે રાણી હતી રાણીનું નામ તો કદાચ બહુ યાદ નથી પણ એમની જે રાણી હતી એમના બગીચાની અંદર જે છે એને બગીચાની અંદર શેતુરના ઝાડ હતા શેતુરના ઝાડમાં એને જોવા મળ્યું કે એના પાન જે છે એ કેવા હતા ખવાઈ ગયા હતા પાન તો પાન ખવાઈ ગયા તો એમને પછી એના જોયું કે આ પાન ખરેખર પાનને ખાય કોણ જાય છે એના પાંદડા અડધા કેમ થઈ જાય છે બરાબર તો એને પછી જાણવા મળ્યું કે એવા એક રેશમના કીડા જે છે એના પર વસવાટ કરે છે અને પછી એ પાનને ખાય છે અને પછી એને જોયું કે એક સરસ મજાનું ઝાડવું પણ બનાવે છે તો સમય જોતાં એક વખત એવું બને છે કે જે આખો રેશમનો કોસેટો હોય છે એનું ઝાડું જે હોય છે એની ચાની અંદર પડે એટલે ચા તો ગરમ હોય એટલે એ કોસેટો અને એ રેશમનું ઝાડું છે એ આખું જુદું પડી જાય તો આવી રીતે રેશમના જે તાર જે છે રેશમના કીડાઓની શોધ કરવામાં આવી સૌ પ્રથમ ચીન દેશની અંદર તો થોડાક સમય માટે એને શું રાખ્યું ગુપ્ત રાખી પછી એને શું કર્યું છે કે અમુક સમય પછી બધા એને જાણ કરી કે આવી રીતે જે છે રેશમના કીડામાંથી રેશમ મેળવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ કે રેશમના કીડાનું પાલન એટલે કે રેશમના કીડા જે છે આપણે એનું પાલન અને સંવર્ધન કરવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે માદા કીડો અનેક ઈંડા આપે છે અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં કે માદા રેશમનો કીડો છે એ શું આપે છે અનેક પ્રકારના ઈંડા આપે છે પછી શું કરે છે એનું કે જેને કાપડની પટ્ટી કાપડની પટ્ટી અથવા તો કાગળ પર આ ઈંડાનો સંગ્રહ કરી પાળનારને વેચવામાં આવે છે અમુક લોકો આ રીતે બિઝનેસ કરે છે જે રેશમના કીડાઓ એનો ઉછેર કરે પછી ઈંડા આપે પછી ઈંડાને શું કરે આવી રીતે સંગ્રહ કરી કાગળ અથવા તો કાપડ ઉપર પછી એને શું કરે છે જે રેશમના કેળાનું પાળ પાળતા હોય ઉછેર કરતા હોય એને વેચી દેવામાં આવે છે આ ઈંડાને અનુકૂળ તાપમાન અને ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ રીતે રાખવામાં આવે છે આ જે ઈંડાઓ હોય એને યોગ્ય વાતાવરણ આપવાનું પછી એને યોગ્ય ભેજવાળું વાતાવરણ હોય એવી રીતે એને એવી જગ્યા પર રાખવામાં આવે છે જેથી કરીને એનું આગળ સંવાદ એટલે કે વિકાસ થઈ શકે ત્યારબાદ ઈંડામાંથી શું બને છે ડીંભ બહાર આવે શું આવે છે ડીંભ બહાર આવે અહીંયા તમે જોઈ શકો છો ઈંડું છે એમાંથી ડીંભ બહાર આવે છે હવે સેતુરના નવા પાંદડા આવતા હોય ત્યારે આ ડીંભ બહાર આવે ક્યારે આવે છે કે સેતુર નામનું જે વૃક્ષ છે એના જ્યારે પર્ણ આવવાની શરૂઆત થાય ત્યારે જે ઈંડા આપે છે ને પછી ડીંભ આવવાની શરૂઆત થાય છે પછી શું થાય છે કે કેટર પિલર આ પાંદડા ખાઈને મોટા બને છે આપણે જે પહેલાં વાત કરી ગયા કે ઈંડા હોય એમાંથી ડીંભ બહાર આવે એને શું કહેવાય કેટરપિલર કહેવાય શું કહેવાય કેટરપિલર તો આ જે કેટલ પિલર એટલે કે ડીંભ જે છે એ શું કરે છે કે સેતુરના પાંદડા શું કરે છે ખાઈ જાય છે અને મોટા બને છે ત્યાર પછી આપણે જોઈએ કે થી ત્રીસ દિવસ પછી આ ડીંભ બની જાય પછી સેતુરના પાંદડાઓ થી ત્રીસ દિવસ પછી એ ખાય અને કેટલ પિલર ખાવાનું શું કરે છે પચીસ ત્રીસ દિવસ પછી બંધ કરી દે અને બંધ કર્યા પછી વાંસની ટ્રેનના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહેશે આપણે જે વાંસ હોય છે બરાબર તેની અંદર તમે જોયું છો તો વચ્ચે ખાલું હોય છે તો એની અંદર એ જતા રહેશ પાન કે ડાળીઓને આ ડીંમ ચોંટી જાય છે પાન અથવા તો ડાળીઓના ડીંબ શું થાય છે ચોંટી જાય છે અને આઠડા આકારમાં તાર વિટાળી કોસેટો બનાવે છે અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે વાંસની અંદર જતા રહ્યા છે બરોબર પછી શું કરે છે સરસ મજાનું પોતાની આજુબાજુમાં એક સરસ મજાનું ઝાડું બનાવે છે અને પોતાનો આકાર કેવો બનાવે છે આઠડા આકારમાં બનાવે છે બરાબર તો આપણે એને શું કહીશું કોસેટો જે પીપામાં રૂપાંતર થાય પછી શેમાં રૂપાંતર થાય છે એનું કોસેટોની અંદર ત્યાર પછી આપણે જુઓ તો કે રેશમ બનાવવાની પ્રક્રિયા કઈ રીતે બનાવવામાં આવે છે તો કે ઢગલાબંધ કોસેટોને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે આ જે કોસેટો બની જાય જે આપણે વાત કરીએ કે જ્યારે પચીસ ત્રીસ દિવસ પછી શેતુરના પાન જે છે ખાવાનું બંધ કરી દે અને પછી વાંસની ટ્રેનની અંદર જતા રહે એ સરસ મજાનું શેમાં રૂપાંતર થઈ જાય પછી કેટરપિલરમાંથી કોસેટો એટલે ટૂંકમાં પીપામાં રૂપાંતર થઈ જાય અને પીપા જ્યારે બની જાય છે ત્યાર પછી પીપા જે છે એને તમે ગરમ પાણીની અંદર અથવા તો ઉકાળવામાં આવે તો એમાંથી જે કોસેટો અને જે રેશમના તાર જે છે એ જુદા પડી જાય બરાબર અને એવી રીતે રેશમના તાર બનાવવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો કે જેથી રેશમના તાર અલગ પડે છે અહીંયા તમને આપ્યું છે ને કે ઢલાબંધ કોસેટોને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે ઉકાળો એટલે જુદા પડી જાય છે હવે તારની પ્રક્રિયા દ્વારા તારને કાંટીને દોરા બનાવવામાં આવે છે જે રીલિંગ કાંટવાની જે ક્રિયા છે એને શું કહેવાય રીલિંગ પ્રક્રિયા જે છે એના દ્વારા શું બનાવવામાં આવે છે દોરા બનાવવામાં આવે છે હવે વણકર રેશમના દોરામાંથી રેશમી કાપડ વણીને શું કરે છે તૈયાર કરે છે આવી રીતે વણકર હોય શું કરે રેશમના તારનું વણી નાખે અને પછી એમાં સેમાં રૂપાંતર કરે છે કાપડની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો આજનો આપણા એ વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર ત્રણ રહેસા કાપડ સુધી સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ આના પછીના નેક્સ્ટ પાઠમાં આપણે મળશું ત્યાં સુધી આવજો